नमस्कार दर्शक मित्रों, गुजरात नॉनस्टॉप साथे हूं जय पटेल, आपનું સ્વાગત કરું છું. બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોની સાથે. હેડ ક્લાર્કનું પેપર કથિત રીતે લીક થવાના મામલે આપ નેતા યુવરાજસિંહે મોટો ખુલાસો કર્યો છે. યુવરાજસિંહે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની ભૂમિકા સામે જ સવાલો ઉઠાવ્યા છે અને તેમને તપાસમાંથી દૂર કરવાની માંગ કરી છે. સાથે જ તેમણે કેટલીક ગાડીઓના નંબર પણ જાહેર કર્યા છે અને આ ગાડીઓના લોકેશન મેળવી તપાસ કરવા માંગ કરી છે. યુવરાજસિંહે ત્યાં સુધી દાવો કર્યો છે કે હમીરગઢના બે વિદ્યાર્થીઓ પણ આમાં સંડોવાયેલા છે અને માણસાની ચૌધરી સ્કૂલમાં ચેકની લેતી દેતી પણ થઈ છે. આ અંગેના પુરાવાઓ તેણે આપ્યા છે, છતાં પુરાવા આપ્યાના પણ પુરાવા આપવા પડી રહ્યા છે. તે વાતને તેમણે ચિંતાની બાબત ગણાવી છે. ઉપરાંત 3 દિવસમાં જો યોગ્ય તપાસ નહીં થાય તો શિક્ષણ સંસ્થાઓ સાથે મળીને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે યુવરાજસિંહે. જે પણ તપાસ ચાલી રહી છે એ તપાસમાંથી ક્યાંક ને ક્યાંક જે શંકાના દાયરામાં છે, જે એ મૂળ વ્યક્તિ છે એ આસિત વોરા સાહેબ છે. તો સૌ પ્રથમ અમે એની માંગણી કરીએ છીએ કે આ જે તપાસ ચાલે છે એ તપાસમાંથી આસિત વોરા સાહેબને દૂર કરવામાં આવે અને પછી આની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. અને જો આ તપાસ ઉપર SIT નું ગઠન કરવામાં આવશે તો SIT માં પણ અમે પૂરેપૂરો સાથ સહકાર અને સહયોગ આપવા માટે તૈયાર છીએ. કોઈ જવાબદાર વ્યક્તિ જો અમારી સાથે વાત કરશે તો તમામ આધાર પુરાવા પણ અમે રજૂ કરીશું અને આવતીકાલે સવારે 10 વાગે ગૌણ સેવાની બહાર અમે જે પણ આધાર પુરાવા છે એની પેનડ્રાઈવમાં ઓડિયો વિડીયો અને જે પણ વ્યક્તિઓની સાથે સંકળાયેલા છે અત્યાર સુધી અમે જે આધાર પુરાવા આપ્યા તે અમે અહીંયા ઇન્વર્ટ કોપી ગૌણ સેવામાં રજૂ કરી અને ત્યાંથી એ ઇન્વર્ટ કોપી પણ મેળવશું. બે વિદ્યાર્થીઓ છે જે પરીક્ષાર્થી છે, જે પેપર એ HF ચૌધરી હાઈસ્કૂલમાં આપવા માટે ગયા હતા અને ત્યાં એમના ફાધરે એમને ત્યાં ચેક પણ સુપરત કર્યો છે, એટલે જે વચેટિયા હતા. જ્યારે વિદ્યાર્થી પરીક્ષાર્થી હતો એ પરીક્ષાર્થી જ્યારે પરીક્ષા આપીને બહાર નીકળે છે ત્યારે જ એ વિદ્યાર્થીને છોડવામાં આવે છે. જ્યારે એના પિતાજી એ ચેક આપે છે પૈસાનો ત્યારે ત્યાં સુધી એને છોડવામાં આવતો ને, એટલે એનું પણ CCTV ફૂટેજ જે છે એ સ્કૂલની બહાર જે CCTV લાગેલા હશે એમાંથી મળી જશે. 70 કલાકની અંદર આની ઉપર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમે ફરિયાદી બનવા માટે પણ તૈયાર છીએ અને જો જરૂરિયાત પડી તો બરાબર છે ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગરમાં વિદ્યાર્થીની જેટલી પણ હિતેચ્છુ સંસ્થાઓ હોય છે, સંગઠનો હોય છે એને આહવાન કરીશું કે ગાંધીનગરમાં આવે અને ગાંધીનગરમાં જે પણ રીતે અમારાથી પ્રદર્શનો થઈ શકશે કરીશું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત રવિવારે લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર શનિવારે રાત્રે જ લીક થયું હોવાના આક્ષેપને લઈ ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીએ બેઠક બોલાવી હતી, જે બેઠક પૂર્ણ થઈ છે. બેઠક બાદ GSSB ના ચેરમેન અસિત વોરાએ નિવેદન આપતા કહ્યું કે તપાસ કામગીરી દરમિયાન કોઈ પુરાવા મળ્યા નથી. સાથે જ સમગ્ર મામલે સાબરકાંઠા પોલીસ 16 ટીમ સાથે તપાસ કામગીરી કરી રહી છે. મહત્વનું છે કે સાબરકાંઠાના પ્રાંતિજના ઊંચા ગામના ફાર્મ હાઉસમાંથી પેપર લીક થયાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર મામલો શું છે એ તરફ નજર કરીએ તો 2,41,000 ઉમેદવારોએ પરીક્ષા માટેની અરજી કરી હતી અને 88,000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ હેડ ક્લાર્કની પરીક્ષા હતી જે 88,000 ઉમેદવારોએ આપી હતી. જે પણ કોઈ જવાબદાર હશે કોઈને છોડવાની વાત નથી, આમાં કોઈ પણ કસૂરવાર હશે એની સામે કડક પગલાં ભરાશે એવી પોલીસ તંત્રમાં ખાસ કરીને ગૃહમંત્રીશ્રીએ ખાતરી આપી છે. પરંતુ આ અંગે અત્યારે તપાસ થઈ રહી છે. આજ દિન સુધી અમને કોઈ ઓથેન્ટિક પુરાવા કહી શકાય એવો કોઈ પુરાવો મળ્યો નથી કે એ પેપર લીક થયાની એને સાબિતી કહી શકાય. એટલા માટે પોલીસ તંત્ર અત્યારે જે સર્વેક્ષણ કરી રહ્યું છે એ અંતર્ગત અમને જ્યારે પણ પોલીસ તંત્ર તરફથી આ અંગેની માહિતી પ્રાપ્ત થશે કે પેપર લીક થયાના કોઈ પુરાવા જો પ્રાપ્ત થશે તો ચોક્કસ મંડળ તરફથી આ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવશે. એમણે લગભગ 15 થી 16 જેટલી ટીમો, મારે ખાસ કરીને માનવું પડશે કે તંત્ર તરત સક્રિય થઈ ગયું અને લગભગ 16 જેટલી ટીમો જુદા જુદા ઠેકાણે લગાવી જ્યાં જ્યાં શક્યતાઓ હતી અને TV મીડિયામાં જે જે જગ્યાઓની વિગતો આપવામાં આવી હતી તમામ જગ્યાઓ ઉપર પોલીસ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે અને અત્યારે પણ એની સઘન તપાસ ચાલી રહી છે.
हेडक्लार्कनी परीक्षाना पेपर लीक थवाना मामला पर पाटीदार नेता दिनेश बांभणियाए गृहमंत्री ने रजूआत करी छे। रजूआत करता तेमणे जणाव्युं छे के जवाबदार अधिकारी सामे पगला लेवामां आवे अने तपास पंचनी रचना करी तपास करवामां आवे। पेपर लीक थवाना मुद्दे न्यायिक तपास थाय ते जरूरी छे। हेडक्लार्कनी परीक्षाना पेपर लीक बाबते गृहमंत्री श्रीने मळीने रजूआत करी छे के असित वोरा साहेब अने नियामक मंडल सामे तपास पंच नीमवामां आवे अने गुजरात सरकारनी जे कंई परीक्षाओ लेवाई रही छे तेमां लोकोनो विश्वास जळवाई रहे ते माटे जेनी ऊपर आक्षेप थया छे जे पुरावा मळ्या छे ते पुरावाने स्वीकारवाना बदले पोतानो बचाव करी रह्या छे एवा चेरमेनश्रीने એના સમયકાળ દરમિયાન જે ઘટનાઓ બની તેનું રિપીટેશન વારંવાર થઈ રહ્યું છે તો સરકારશ્રીને આજે અમે રજૂઆત કરી છે કે ગુજરાત સરકાર અલગથી પંચ બનાવી અને અસિત વોરા સાહેબ અને એના નિયામક મંડળના સભ્યશ્રીઓ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે। ગૌણ સેવા પસંદગીમાં હેડક્લાર્કનું પેપર લીક થતાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર સામે અનેક સવાલો ઉઠાવ્યા છે। તેઓએ કહ્યું કે સરકાર દરેક કૌભાંડમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કેમ કરે છે। વધુમાં તેઓએ કહ્યું કે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ મૌન કેમ છે। ડીવીઆર કોના માટે લઈ ગઈ છે? ભૂતકાળની અંદર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા વખતે આ સરકારે એવું કહી દીધી કે કોઈ જગ્યા ગેરંટી નથી, કેમ પછી આખે આખું પેપરનું કૌભાંડ જોયું? લોકરક્ષક દળ એલઆરડીનું પેપર ક્યાંથી ખૂલતું હતું? સ્ટ્રોંગ રૂમમાંથી ક્યાં ગઈ હતી સરકાર? સરકાર તો ના પાડતી હતી, વિદ્યાર્થી યુવાનો તો પહોંચી ગયા હતા પરીક્ષા ખંડ ઉપર। કલાકી ભરતીમાં 15-15 લાખ રૂપિયાનો હાઈકોર્ટે લફડાટ મારી પછી સુધરા અને પછી સ્વીકાર્યું કૌભાંડ થયું। સરકાર દરેક કૌભાંડ પછી શા માટે ભીનું સંકેલવાની વાત કરે છે? નાના નાના મગર માછલીઓને પકડીને મગરમચ્છને કેમ બચાવી રહી છે સરકાર? સરકારને મારો આપના માધ્યમથી સીધો પ્રશ્ન છે કે સરકાર 2 દિવસ સુધી જો ગેરરીતિ ગતી થઈ પેપર નથી ફૂટ્યું તો સરકાર કેમ આ બાબતે પહેલા જવાબ નથી આપી? સરકારી ભરતીમાં કૌભાંડને લઈ યુવકોએ પાલનપુર કલેક્ટરને આવેદન પત્ર આપ્યો, સાથે જ જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી મતદાન ન કરવાનો નિર્ણય પણ કર્યો છે। મહત્વનું છે કે હેડક્લાર્કનું પેપર લીક થયાના આક્ષેપ સાથે યુવકોએ સરકાર સામે અનેક સવાલો ઉઠાવ્યા છે। 2000 હેડક્લાર્ક 12 તારીખે લેવાયેલું જે પેપર 2021 12 તારીખે જે પેપર લેવાયું એ પેપરની અંદર હેડક્લાર્કનું પેપર ખૂટી ગયું અને આ પહેલી વાર ગુજરાતમાં નથી થઈ રહ્યું, આ ભૂતકાળમાં પણ થયું છે, હાલ પણ થાય છે અને આ પરિસ્થિતિ આગળ પણ યથાવત રહેશે એવું અમને લાગે છે અને સરકાર આ બાબતે સંપૂર્ણપણે નિષ્ક્રિય છે અને અમને એવું લાગે છે કે કોઈ મોટી વ્યક્તિ અને જે સરકારી લોકોની મદદ વગર આ પેપર ખૂટી પેપર લીક થવાના મામલે આપના કાર્યકરો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીએ કાર્યકરો પહોંચ્યા હતા, દરમિયાન પોલીસે પ્રવેશ ન આપતા કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો, સાથે જ કર્મયોગી ભવન બહાર કાર્યકરોએ પ્રદર્શન પણ કર્યું હતું। મહત્વનું છે કે હેડક્લાર્કનું પેપર લીક થયું હોવાથી આક્ષેપની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જ કર્યું છે, જેમાં મામલે તપાસના આદેશ અપાયા છે। પાલીતાણા શહેરમાંથી છેલ્લા 8 દિવસમાં 2 હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ભગાડી જવામાં આવતા હોબાળો મચ્યો છે। આ ઘટનાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાલીતાણા બંધનું એલાન આપવામાં આવતા પાલીતાણા સજ્જડ બંધ રહ્યું। હિન્દુ સંગઠનો, વેપારી આગેવાનો અને શહેરીજનોએ રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। યુવતીઓને મુક્ત કરાવી આરોપી યુવકો સામે કડક કાર્યવાહી કરવાની લોકોએ માંગ કરી છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના બૈણા ભૂલવડ ગામે કથિત ફૂડ પોઈઝનિંગ બનાવમાં વધુ એક વ્યક્તિનું મોત નિપજતા મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે। હજી પણ 10 જેટલા લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। અસરગ્રસ્તો પૈકીના વધુ ગંભીર એવા દર્દીઓને વધુ સારવાર માટે દાહોદ ઉપરાંત ગોધરા અને વડોદરા ખસેડવામાં આવ્યા છે। પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલમાં ઝેરની અસરના કારણે જ લોકોના મોત નિપજ્યા હોવાનું બહાર આવ્યું છે। આ ખોરાકી ઝેર કે ઝેરી દારૂની અસર
તે મામલે અન્ય રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। ત્યારે મહત્વનું છે કે ગામની સુખ શાંતિ માટે દેવોના પૂજન માટે જાતર વિધિ રાખવામાં આવી હતી, જેમાં બકરાની બલિ પણ ચઢાવવામાં આવી હતી, જે બકરાનું મટન પ્રસાદી રૂપમાં આરોગવામાં આવ્યા હોવા બાદ આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે। આજે દિવસે ખાવા પીયા બાદ આજે ગામના જે લોકોને ખાવા પીયા બાદ આજે અસર થઈ અને કેટલાક લોકોને ગંભીર અસર થઈ છે। જ્યારે જેઓ સરકારી કે હોસ્પિટલમાં દાખલ એડમિટ કરવામાં આવ્યા છે અને જેઓને એડમિટ કર્યા બાદ જેઓ અમુકના મોજ પણ નીપજ્યા છે, જેમાં સાત લોકોના ઘટના સ્થળે મોત થઈ ગયા છે અને જેઓ હાલમાં 12-13 જણ સારવાર હેઠળ એમનું અમારા ગામમાં વર્ષોથી વિધિ ચાલતી આવે તેમ આ વર્ષે પણ એ ઉજવણી કરવામાં આવી હતી। તેમાં નવ દિવસની રાખવામાં આવી હતી। તેમાં છેલ્લા દિવસે ખાવા પીવાની બાબતમાં આ ઘટના ઘટી, તેમાં મારા કાકા પણ હતા અને તેમનું દેવગઢ બારિયાના ભૂલવણ ગામમાં જે ગંભીર ઘટના બની છે તેમાં સાત લોકોના જે જીવ ગયા છે એ ઘટના સ્થળ પર મંતવ્ય ન્યૂઝ આવી પહોંચ્યું છે। ત્યાં આપને દ્રશ્ય બતાવવા માંગીશ। આ જે ઘટના છે ત્યાં ગામના લોકો જે દેવ પૂજન કરતા હોય છે, ગામની શાંતિ માટે અને સલામતી માટે જે પૂજા વિધિ કરવામાં આવતી હોય છે, ત્યાં સોમવારના રોજ જે ઘટના બની છે એમાં સાત લોકોના જે જીવ ગયા છે અને 10 થી વધુ લોકો હાલ જે સારવાર હેઠળ છે। ત્યારે આ જે જગ્યા છે ત્યાં જ લોકો ભેગા થયા હતા અને ત્યાં જ આપને દ્રશ્યોમાં બતાવીશ કે આ જે ઘટના છે સ્થળ છે ત્યાં જે જમણવાર બનાવવામાં આવ્યું હતું ત્યાં જ લોકોએ જમણવાર પણ કર્યો હતો। ત્યારબાદ જમણવાર કર્યા બાદ જે ઘટના બની હતી ત્યાં લોકોના જે તબિયત લથડ હતા એમને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। ત્યાં 7 જેટલા લોકોના જે મોત થયા છે તેને લઈને ગામમાં હાલ ગમગીની છવાયેલી છે। ત્યારે જે પોલીસે જે તપાસમાં જે ઉતરાયેલી છે અને 7 લોકોના જે મોત થયા છે તેમના પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જે ખરેખર હકીકત સેના લીધે મોત થયા છે જાણી શકાશે। હાલમાં 10 થી વધુ લોકો જે સારવાર હેઠળ છે, પોલીસ પણ તપાસમાં જ ઉતરાઈ છે કે કયા કારણસર જે મોત થયા છે તે જાણવાનો પ્રયાસ કરી રહી છે। ગામમાં 7 લોકોના એક સાથે મોત થવાથી ગમગીની છવાયેલી છે। ત્યારે ગામ પણ હાલ જે હિપકે ચડ્યું છે, ત્યારે લોકોમાં જે હાલ ભયનો માહોલ જે જોવા મળી રહ્યો છે। મયુર રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, દાહોદ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના બંગલોમાં ખર્ચ મુદ્દે વિવાદને લઈ ભાજપના સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લાએ પ્રતિક્રિયા આપી છે, જેમાં તેઓએ જણાવ્યું કે કુલપતિના બંગલોમાં કરવામાં આવેલા ખર્ચ સામાન્ય છે, આ ખર્ચ કોઈ મોટી વાત નથી। સાથે જ તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત કર્મચારીઓને છૂટા કરવા મુદ્દે કહ્યું કે સરકાર તરફથી કોઈ લેખિત આદેશ નથી કરાયો। આ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સાથે વાત કરી છે। વાઇસ ચાન્સલર બંગલો છે તો 1965 યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી ત્યારથી બન્યો છે, ત્યારથી એમાં નાનું મોટું રિનોવેશન આવતું હોય છે અને લાખ રૂપિયા નીચેનો ખર્ચો 3 વર્ષની અંદર હોય તો મારી દ્રષ્ટિએ એ કાંઈ બહુ મોટો પ્રશ્ન નથી। એને તમારે સેન્સેશનલાઇઝ કરવો હોય તો કરી શકો છો, પરંતુ લાખ રૂપિયાનું મેન્ટેનન્સ તો કોઈ પણ ઘરનું આવતું હોય। કર્મચારીઓને છૂટા કરવાની જે વાત છે એમાં સરકાર તરફથી હજી સુધી કોઈ લેખિત આદેશ આવ્યો હોય એવું મારા ધ્યાનમાં નથી। મારે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાથે પણ વાત થઈ છે અને શિક્ષણ મંત્રીએ ખાતરી આપી છે કે અમે કોઈ પણ કર્મચારીઓને અન્યાય નહીં થવા દે। એક મહત્વના સમાચાર વાઇબ્રન્ટ સમિટને લઈને કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે વાઇબ્રન્ટ સમિટને લઈ, 10મી વાઇબ્રન્ટ સમિટને લઈ 13 પાર્ટનર કન્ટ્રીની જાહેરાત કરવામાં આવી છે। જાપાન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, ઇઝરાયેલ, ડેનમાર્ક, યુકે, રિપબ્લિક ઓફ મોઝામ્બિક, નેધરલેન્ડ, રિપબ્લિક ઓફ કોરિયા, ફિનલેન્ડ, સ્વીડન, શ્રીલંકા, પોલેન્ડ બનશે પાર્ટનર દેશો 10મી વાઇબ્રન્ટ સમિટના। 13 દેશો બનશે વાઇબ્રન્ટ સમિટના પાર્ટનર દેશો। અન્ય 2 દેશો નોર્વે અને જર્મની પણ પાર્ટનર કન્ટ્રી બની શકે છે। ગત વાઇબ્રન્ટ સમિટમાં 15 પાર્ટનર કન્ટ્રીઝે ભાગ લીધો હતો। 20થી વધુ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાય હાલ તેવી શક્યતાઓ છે। સમાચારોમાં આગળ વધીશું। મોરબીના હળવદ વોર્ડ નંબર 7માં આવેલી સરકારી શાળામાં ધોરણ 8માં એક પણ શિક્ષક ન હોવાને કારણે ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું હતું। પંચમુખી ઢોરા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી કે 138 વિદ્યાર્થી વચ્ચે એક શિક્ષક છે અને તે પણ ચૂંટણીના કામમાં વ્યસ્ત છે। રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે। સરપંચની ચૂંટણી માટે ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની ચૂંટણી ગ્લેમરસ બની છે।
ચૂંટણીની કામણગારી મોડેલે ગુજરાતમાં સરપંચની ચૂંટણીમાં જંપ લાવ્યો છે. જોઈએ આ વિશેષ અહેવાલ. સુહામણા સરપંચ પ્રોવોગ અને રેમન જેવી 100 કરતા પણ વધારે ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે. એટલું જ નહીં, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે પણ એડમાં કામ કરી ચૂકી છે. ત્યારે હવે રાજનીતિમાં જંપ લાવવાની આ પ્રેરણા એસરાને તેના પિતા પાસેથી મળી છે. ટોચની બ્રાન્ડ્સને પ્રમોટ કરનાર એસરાના પિતા નરહરિ પટેલ પણ કાવીટા ગામના સરપંચ રહી ચૂક્યા છે, તેમજ તાલુકા પંચાયતના સભ્ય અને એપીએમસી બોડેલીના પણ ચેરમેન રહી ચૂક્યા છે. તેથી પિતાના પગલે તેઓ પણ રાજનીતિમાં નીકળી પડ્યા છે. દેશ અને દુનિયા ફર્યા બાદ એસરા પટેલને પોતાના ગામ અને ગ્રામજનો માટે કંઈક કરવાની ઈચ્છા જાગી છે, જેથી તેઓ એક ગ્લેમરસ દુનિયાની સાથે હવે રાજનીતિમાં એન્ટ્રી કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ખેડા જિલ્લાના ડાકોર નગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. મહત્વનું છે કે ખોટા ઠરાવમાં સહી કરવા બદલ પ્રાદેશિક કમિશનર દ્વારા પ્રમુખ કારોબારી ચેરમેન અને અન્ય બે સભ્યોનું સભ્યપદ પણ રદ કરવામાં આવતા સભ્યોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી, ત્યારે હવે હાઈકોર્ટ દ્વારા ડાકોર નગરપાલિકાની ચૂંટણી પર સ્ટે મુકાયો છે. થરાદના ગણેશપુરાની ચૂંટણીમાં સરપંચના ઉમેદવારો એક જ મંડપ નીચે ઉભા રહી સંપ રાખીને પ્રચાર કરી રહ્યા છે. આ ગામની એકતાનું પરિણામ છે. 3000ની વસ્તી ધરાવતા ગામમાં 1400 કરતા વધુ મતદારો છે, જ્યારે પંચાયતના 8 વોર્ડના ઉમેદવાર સભ્યો બિનહરીફ ચૂંટાયા છે. હાલ મારા ગામની અંદર પ્રથમ મારો મુદ્દો ગૌશાળાનો રહેશે, બાકી આ બાજુના 50 થી 60 ઘર ઠાકોરોનો છે. તો એક બાળ મંદિર અને નિશાળ બે બનાવવાની મારે ખૂબ તમન્ના છે. અને ત્રીજો મુદ્દો મારો રહેશે ગણેશપુરાથી લોરવાડા સુધી રસ્તો બનાવવાનો અને ગટર લાઈન અને પશુ દવાખાનું. હલો, હવે હું ગણેશપુરા વોર્ડ નંબર 2માં બિનરીફ મારી વરણી કરવા બદલ ખૂબ મતદાર ભાઈઓને આભાર. વત્તા જે તે હવે સરપંચના 4 ઉમેદવારો છે ગણેશપુરાની અંદર, જે તે સરપંચ આવશે અને વિકાસના કામો જે તે બાકી છે તે અમે સાથે રહીને પૂર્ણ કરાવશું. ગણેશપુરાની અંદર અમારે 4 સભ્યો સરપંચો ઊભા રહ્યા છે. 4 સરપંચોની અંદર અમારી માંગણી છે કે એક તો અમારે પહેલાં ગટર લાઈન બરાબર, એક લોરવાડાનો રોડ બરાબર, 2 તીસરા નંબરમાં શેરીઓની અંદર લાઈટ બરાબર, નંબર 4 પછી અમારો ગરીબોનું કલ્યાણ કરે એવા સરપંચ ઉમેદવાર અમારા ચૂંટાઈને આવે. જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે. ઉમેદવારો દ્વારા ચૂંટણી જીતવા જોરશોરથી પ્રચાર કરાઈ રહ્યો છે, પરંતુ ભુજ તાલુકાના કુક ગામમાં ઉમેદવારોએ પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં ના બોર્ડ લાગ્યા છે. ગામની આશાપુરા કોલોનીમાં છેલ્લા 20 વર્ષથી પાયાની સુવિધાનો અભાવ છે. રોડ રસ્તા સહિતની સુવિધાના અભાવે કોલોનીના 224 જેટલા મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, સાથે જ ઉમેદવારોએ પ્રચાર માટે ગામમાં પ્રવેશ કરવો નહીં ના બોર્ડ પણ લગાવ્યા છે. જેતપુરમાં આજે જીએસટી દરમાં વધારાના વિરોધમાં પ્રિન્ટિંગ કારખાના બંધ રાખવામાં આવ્યા હતા. સરકાર દ્વારા ટેક્સટાઇલ્સ પ્રોડક્ટ અને કાપડ પર જીએસટી દર 5% વધારીને 12% કરાતા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા વિરોધ કરાયો હતો.
આ સાથે જ એસોસિએશન દ્વારા મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન પણ કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારે જીએસટી દરમાં વધારો પાછો ખેંચવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. 50% કારખાના મોંઘવારીના હિસાબે મોંઘી સાડી થઈ ગઈ છે એટલે ચાલે એક પાડીમાં, અને ત્યાર પછી જો સરકાર આ 7% જીએસટી પાછો ન ખેંચે તો 25% કામ થઈ જશે. અમારે જેતપુરને બહુ મોટી નુકસાની થશે અને ઉદ્યોગને ફટકો પડશે. ઠંડીનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 16 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડી વધશે તો કચ્છ નલિયા તેમજ કંડલામાં કોલ્ડ વેવની આગાહી કરાઈ છે. મહત્વનું છે કે મંગળવારે નલિયામાં 5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, તો આગામી 3 દિવસ સિવિયર કોલ્ડ વેવની આગાહી કરાઈ છે. ઉત્તર પૂર્વીય પવનોના કારણે ઠંડીનું જોર વધશે. टेम्परेचर का चेंज, मिनिमम टेम्परेचर जो नाइट टेम्परेचर है उसमें गिरावट होने का संभावना है 2 से 3 डिग्री तक अगले 3 दिन में, 3 से लेके 4 दिन तक. उसका बाद टेम्परेचर बढ़ने का संभावना है, मोस्टली बढ़ेगा नहीं तो नो लार्ज चेंज रहेगा. और कोल्ड वेव वार्निंग दिया गया है सौराष्ट्र कच्छ के लिए, कहीं पॉकेट्स में हो सकता है. और कच्छ में मोस्टली कच्छ डिस्ट्रिक्ट में इवन सीवियर कोल्ड वेव भी होने का संभावना है, जैसे नलिया में अगले 48 आवर्स के लिए कोल्ड वेव रहे. રોડ રસ્તા મુદ્દે હાલ બજેટ ન હોવાના એએમસીના જવાબમાં હાઈકોર્ટે એએમસીની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે એએમસીને કહ્યું છે કે રોડ બનાવો, સુવિધા આપો અને બજેટના બહાના ન કાઢો. જ્યારે ટ્રાફિક સમસ્યા મુદ્દે એએમસીએ હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. એએમસીએ કહ્યું હતું કે સારી ગુણવત્તા સાથે રોડ બનાવી રહ્યા છીએ, ટ્રાફિક ન થાય માટે ઓવરબ્રિજની કામગીરી ચાલુ છે. ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ મંજૂર થયા બાદ એએમસી કામગીરી શરૂ કરશે, જેમાં ટ્રાફિકની સમસ્યાને નાથવા ભીમજીપુરાથી ચાંદલોડિયા ઓવરબ્રિજ બનાવવામાં આવશે. કોવિડ સમયે એએમસીનું બજેટ ખોરવાયું છે, બજેટ સાચવીને રોડ રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે. વડોદરામાં ગેરકાયદે દબાણ મામલે પાલિકાએ સપાટો બોલાવ્યો છે. સંવેદનશીલ વિસ્તાર ગણાતા ભૂટડી ઝાંપાથી ફતેપુરા સુધીના રોડ પરથી દબાણ હટાવવામાં આવ્યું. સંવેદનશીલ વિસ્તાર હોવાથી પાલિકા દ્વારા પોલીસને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા રોડના લારી ગલ્લા હટાવતા લોકો અને અધિકારીઓ વચ્ચે માથાકૂટ પણ થઈ હતી. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. અજાણ્યા શખ્સે સ્થળ પર સીસીટીવી કેમેરો ફેરવ્યા બાદ એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ બાબતે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સંઘપ્રદેશ દમણમાં ચોરીના આરોપસર કિશોરને તાલિબાની સજા કરનાર 3 આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. ઘટના મુદ્દે દમણના એસપી અમિત શર્માએ મંતવ્ય ન્યૂઝ સાથે ટેલિફોનિક વાતચીતમાં આ માહિતી આપી. મહત્વનું છે કે દમણના બામણપૂજા ગામે કિશોરને જાહેરમાં માર મારતો વિડીયો વાયરલ થયો હતો, જેમાં ચોરીની શંકાના આધારે પકડાયેલા કિશોરને લોકોએ જાહેરમાં નગ્ન કરી તેને વીજળીના થાંભલા સાથે બાંધી ઢોર માર મારતો જોવા મળ્યો હતો. અરવલ્લીના મોડાસામાં ગારુડી નજીક પુંસરી જતી બસ પલટી ગઈ હતી, જે બસમાં સવાર એક પેસેન્જર અને કંડક્ટરનો બચાવ થયો છે. અહીં રસ્તા ખરાબ હોવાથી બસ ખાડામાં પટકાતા બસ રોડ પરથી પલટી ગઈ હતી. મહત્વનું છે કે બસમાં ચાલક અને કંડક્ટર હોવાથી જ મોટી જાનહાનિ ટળી છે. જેતપુર પોરબંદર નેશનલ હાઈવે પર એસટી બસનું ટાયર ફાટતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે આવતી એસટી બસનું ટાયર ફાટતા બસ ડિવાઈડર પર ચડી ગઈ, તો ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. જોકે સદનસીબે અકસ્માતમાં મુસાફરો તેમજ ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ગુજરાતના તમામ મહત્વના સમાચારો સાથે ગુજરાત નોનસ્ટોપમાં હાલ બસ આટલું જ. દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.